ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલ રાજારામ ગૌશાળા ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું, જેમાં અંદાજિત 157 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી. કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન અનેક લોકોએ પોતાની યથાશક્તિ મુજબ સેવા કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના યુવાનોએ COVID-19 સેવકીય નામનું ગ્રુપ બનાવ્યું છે. કોરોનાના કપરા સમયમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજન, બેડ અને વેન્ટિલેટરની સુવિધાઓ માટે માહિતી મળી રહે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સારવારને લગતી તમામ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ જિલ્લાના દરેક સમાજમાં આગેવાન યુવાનો દ્વારા ઓક્સિજન સહિતની વ્યવસ્થા મળી રહે તે માટે ગ્રુપ કામ કરી રહ્યું છે. જ્યારે કે સેવાના ઉમદા ભાવથી આજે ધાનેરા અને ડીસાના રક્તવીરોની હાજરીમાં ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલ રાજારામ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી એક બનાસકાંઠા કોવિડ સેવા ટીમનું ગ્રુપ બનાવ્યું હતું. એ ગ્રુપની અંદર અમારે એક જ દિવસમાં 270 લોકો જોડાઈ ગયા હતા. બાકીના બીજા પણ ઘણા લોકો અમારે જોડાઈ ગયા હતા ગ્રુપની અંદર. આ ગ્રુપની અંદર લગભગ દરેક સમાજના બનાસકાંઠાના લોકો જોડાયા છે. એમાં લગભગ 500થી વધુ લોકો જોડાયા છે અને દરેક સમાજના યુવાનોએ આ ગ્રુપ દ્વારા બહુ મોટી સેવા કરી છે. ઓક્સિજન હોય, ઇન્જેક્શનની માહિતી આપવી હોય, કોઈને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડી હોય તો અમારી ટીમ દ્વારા ઓક્સિજન જાતે જ એને પહોંચાડતા હતા. કોઈને હોસ્પિટલમાં જરૂર પડી હોય કોઈ પણ તો તાત્કાલિક પહોંચતા હતા અને ખૂબ મોટી સેવા ગ્રુપ દ્વારા કરી છે. અને એના દ્વારા અમે એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. પ્લાઝમા બ્લડ અને સાદું બ્લડ મળી રહે એના માટે તો બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના યુવાનો દ્વારા અમારા ગ્રુપ દ્વારા વિચાર્યું કે આપણે મોટો બ્લડ કેમ્પ કરીએ દરેક તાલુકે અલગ અલગ. તો આજે ડીસાને ધાનેરાનો અહીંયા કેટલા ગૌશાળાનો છે કેમ્પ, વાવ થરાદ લાખણીનો છે, થરાદનો કેમ્પ, એવા દરેક તાલુકે મથકે અમે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને ખૂબ લોકો સેવા આપી રહ્યા છે. દરેક લોકો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લાના નાગરિકોએ કોરોના વાયરસનો કપરો સમય જોયો છે, જેથી પૂર્વ આયોજનના ભાગરૂપે આગામી સમયમાં રક્ત અને રક્ત પ્લાઝમાની અછત ના સર્જાય તે માટે રક્તદાન શિબિર યોજવી જરૂરી છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના આગેવાનોએ સાથે રહી જિલ્લાના તમામ તાલુકા મથકે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, જેની શરૂઆત આજે રાજારામ ગૌશાળા ખાતે થઈ હતી. આજના દિવસે ડીસા, ધાનેરા સહિત અન્ય તાલુકા અને ગામોમાંથી અંદાજિત 157 રક્તવીરોએ રક્તદાન કરી શિબિરને સફળ બનાવી હતી. કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓ માટે પ્લાઝમામાં અસરકારક સાબિત થાય છે, જેના કારણે COVID-19 સેવકીય ગ્રુપનું આયોજન વર્તમાન સમય માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા COVID-19 સેવા ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા મથકે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. નીતિશભાઈ પુષ્કરના માધ્યમથી અમે પહેલાં એક ગ્રુપ બનાવેલું. આ ગ્રુપ થકી ગર્વની વાત એ કહેવાય કે સર્વ સમાજના યુવાનો આ ગ્રુપમાં જોડાયા છે. એમાં ગત સમયમાં જે ઓક્સિજનની ઉણપ હતી, જ્યાં ઓક્સિજનના બેડ, રેમડેસિવિર ઇન્જેક્શનની માહિતી લોકો સુધી પહોંચાડવી, વેન્ટિલેટર બેડ કે જે ખાલી છે, આ બધી માહિતી અમારા ગ્રુપ દ્વારા બનાસકાંઠામાં પહોંચાડવામાં આવતી હતી. તે દર્દીઓને બહુ ઉપયોગી બની છે. આવનારા સમયમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે પ્લાઝમા બ્લડ તો એ કોરોના પોઝિટિવ દર્દીને બહુ ઉપયોગી બનતું આવ્યું છે. એ સંદર્ભે અમે બનાસકાંઠા જિલ્લામાં હરેક તાલુકામાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે, જેનો પહેલો આજે બ્લડ કેમ્પ ધાનેરા ડીસા તાલુકાનો અહીંયા ટેટોડા ગૌશાળામાં રાખેલો છે. આવો બીજો કેમ્પ અમારે વાવ, લાખણી અને થરાદ તાલુકાનો ત્યાં બી ચાલુ છે. આ બ્લડ કેમ્પ કરવાનું કરવાનું કારણ એક જ છે કે આવનારા સમયમાં બ્લડની ઉણપતા થાય, દર્દીઓને આરામથી બ્લડ મળી રહે, કોરોના પોઝિટિવ લોકોને પ્લાઝમા બ્લડ મળી રહે, એ માટે આ બ્લડનું એક સુંદર આયોજન આખું બનાસકાંઠા લેવલે કરેલું છે. આ આયોજન અમારી બનાસકાંઠા COVID-19 સેવા ટીમ દ્વારા, સર્વ સમાજના ભાઈઓ દ્વારા આ આયોજન આ સેવા કેમ્પ કરી રહ્યા છે. નામ કહી દો ખાલી. તો પ્રકાશ ચૌધરી, દઢિયા ઇવેન્ટ, પાલો. કોરોના વાયરસના કપરા સમય દરમિયાન દરેક સમાજ, દરેક આગેવાને સાથે રહી કોરોના વાયરસ સામે લડવું જરૂરી છે, જેના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે આવા સેવાકીય કાર્યો ઉપયોગી નિવડતા હોય છે.